धानेरा तालुकानी रामचंद स्वराज हॉस्पिटल खाते विनामूल्य डायालिसिस आरोग्य सेवानी शुरुआत करवामां आवी छे। डायालिसिस माटे दर्दीओने पालनपुर के डीसा सुधी लांबा थवुं पड़तुं हतुं, पण हवे डायालिसिसनी सेवा धानेरामां शुरू करवामां आवी छे, तेथी धानेरानी प्रजाने डीसा के पालनपुर सुधी जवुं नहीं पड़े। આજના વર્તમાન સમયમાં કોઈ પણ બીમારી સાથે જોડાયેલી સારવાર અત્યંત મોંઘી હોય છે। હાલમાં ખાણીપીણીના મોજ શોખના કારણે અનેક લોકો અનેક બીમારીઓથી પીડાઈ રહ્યા છે અને માનવ શરીરમાં અલગ અલગ પ્રકારની બીમારીઓ પણ ઉત્પન્ન થઈ રહી છે। જેમ માનવ શરીરમાં બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે, તેમ વિશ્વના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આધુનિક આરોગ્યલક્ષી મશીનરીઓ પણ વિકસાવવામાં આવી રહી છે। જ્યારે કે કિડનીની બીમારી સાથે જોડાયેલા દર્દીઓ માટે ડાયાલિસિસ કૃત્રિમ કિડનીનું કામ કરે છે। કિડની કામ ન કરતી હોય તેવા સંજોગોમાં કિડનીના કામમાં વિકલ્પ તરીકે વપરાતી કૃત્રિમ પદ્ધતિને ડાયાલિસિસ કહે છે। જ્યારે કે કિડનીની બીમારી સાથે સંકળાયેલા દર્દીઓને સરળતાથી સેવા મળી રહે તે માટે ધાનેરા ખાતે આવેલ શ્રી રામચંદ્ર સ્વરાજ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને હવે ધાનેરા વાસીઓની કિડનીની સારવાર માટે દિશા કે પાલનપુર સુધી જવું નહીં પડે, તેમજ ધાનેરામાં આજે ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવતા જરૂરિયાતમંદ દર્દીઓને ઝડપી અને વિનામૂલ્યે સારવાર મળી રહેશે। આ રોજ અમારી રામચંદ સ્વરાજ જનરલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન થયું છે, જે વિનામૂલ્યે છે। જેના પાસે આયુષ્માન કાર્ડ કે મા કાર્ડ છે તેવા પેશન્ટોનું અહીંયા બિલકુલ નિઃશુલ્ક ડાયાલિસિસ થવાનું છે। થોડા સમય પહેલાં જ્યારે હું ડૉક્ટર મંજુલાબેન, જે અમારા અહીંયાના ગાયનેક સર્જન છે, અને અમૃતભાઈ બેઠા હતા, ત્યારે અમારા મનમાં વિચાર આવ્યો કે ધાનેરાની પબ્લિક બહાર જઈને ડાયાલિસિસ કરાવે છે અને એકદમ પબ્લિક હેરાન પરેશાન થાય છે, તો એના માટે અમે ત્રણેય સંયુક્ત વિચાર કર્યો અને મેડમનો ખૂબ જ આગ્રહ હતો કે આ આપણે ચાલુ કરવું જ છે। તો મેડમે ટોટલ પેપર વર્ક અને અમૃતભાઈએ ટોટલ આ બધું સંભાળી અને અમે આજે આ ડાયાલિસિસ સેન્ટર ચાલુ કર્યું છે। તેમાં ડૉક્ટર સુરેશ પટેલ સાહેબ, ડૉક્ટર ગુપ્તા સાહેબ, ડૉક્ટર શર્મા સાહેબ, ડૉક્ટર અગ્રવાલ સાહેબ અને ધાનેરાના અનેક ડૉક્ટરો, ડૉક્ટર મોહર સાહેબ, જેમનો અમને ખૂબ જ સહયોગ પ્રાપ્ત થયો છે। અને આજે જે આ ડાયાલિસિસ સેન્ટર ચાલુ થયું છે, તો મારું ધાનેરાની જનતાને તેમજ આજુબાજુની જનતાને એટલું જ જણાવવાનું થાય છે કે આ સેન્ટરનો જેમ બને તેમ લાભ લો અને આવનારા સમયમાં અમારી આરએસ હોસ્પિટલ આયુષ્માન કાર્ડ અંતર્ગત તમામ પ્રકારના ઓપરેશન્સ, તમામ પ્રકારના કાર્ડિયક યુનિટ અને અન્ય સુવિધાઓ પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને તેના અમે તે દિશામાં અમે અગ્રેસર છીએ। શ્રી રામચંદ સ્વરાજ હોસ્પિટલના ટ્રસ્ટીઓ સહિત ધાનેરા તબીબોની હાજરીમાં આજે 5 જેટલા ડાયાલિસિસ સાથે સેન્ટરની શરૂઆત કરાઈ છે, જેમાં વાત્સલ્ય કાર્ડમાં કાર્ડ સહિત આયુષ્યમાન ભારત હેઠળ વિનામૂલ્યે સારવાર મળી રહેશે। શ્રી રામચંદ સ્વરાજ હોસ્પિટલના ગાયનેક તબીબ ડોક્ટર મંજુલા બહેનના જણાવ્યા અનુસાર ડાયાલિસિસ સેવાની જરૂરિયાત ઘણા સમયથી હતી અને આજ પછી કિડનીના રોગથી પીડાતા દર્દીઓને વિનામૂલ્યે યોગ્ય સારવાર મળી રહેશે। આજ અહીંયા રામચંદ સ્વરાજ હોસ્પિટલમાં ડાયાલિસિસની સુવિધા ચાલુ થયેલી છે। ડાયાલિસિસ એટલે સાદી ભાષામાં કહીએ તો જે લોકોને કિડનીની તકલીફ છે કે એમની કિડની નોર્મલી ફંક્શન નથી કરતી, એને કૃત્રિમ રીતે સપોર્ટની જરૂર પડે, બરાબર, જેમ કિડની ટ્રાન્સપ્લાન્ટ સિવાયનું ટેમ્પરરી સોલ્યુશન આ વસ્તુ છે, જેની ધાનેરા અને આજુબાજુના ગામડાઓમાં લોકોને ખાસ અને બહુ અગવડો બી ઊભી થતી હતી। જેમ કે ડાયાલિસિસની સુવિધા છે, થરાદ બી છે, ડીસા બી છે, પાલનપુર બી છે અને ત્યાં બી મા કાર્ડની યોજનાઓ બી અવેલેબલ છે, પણ લોકોને ત્યાં સુધી જવું, એમનો ટાઈમ આપવો, પ્લસ જે આવવા જવાનું એમનું ભાડું ખર્ચો, ભલે ત્યાં એ ફ્રી થતું હોય પણ એમાં બી એમને ઘણો બધો કોસ્ટ નડતો હતો, કારણ કે જે ગરીબ પ્રજાઓ છે એમને આવવા જવાનું ભાડું, સાધન સુવિધા એ બધી વસ્તુઓ બી નડતી હોય છે, જેથી કરીને હવે એ બધા જ લોકોને અહીંયા રામચંદ સ્વરાજ ખાતે વિનામૂલ્યે ડાયાલિસિસ કરી આપવામાં આવશે, રૂટીન પ્રમાણે બી અને ઇમરજન્સીમાં બી 24 કલાક એમના માટે આ ફેસિલિટી ખુલ્લી રહેશે। ત્યાં એમને ફિઝિશિયન, નેફ્રોલોજિસ્ટ બધાની અંતર્ગત આ સારવાર શરૂ કરવામાં આવશે, જેથી કરીને ધાનેરા અને આજુબાજુના ગામડાના બધા જ લોકો એનો લાભ લઈ શકે અને કદાચ કોઈ એવું હોય કે જેમની જોડે મા કાર્ડ કે આયુષ્યમાન કાર્ડ ના હોય તો એમને બી બહુ નજીવા ભાવે કાં તો સંસ્થા તરફથી જેટલું બની શકે એટલું મદદરૂપ થવાની કોશિશ અમે લોકો કરીશું।